એકદમ ધાબા સ્ટાઇલ ગ્રેવી અને સ્વાદ સાથે બનેલા આ પંજાબી શાકને ઘરે બનાવવું ખૂબ જ સહેલું છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ધાબા સ્ટાઇલ પનીર ટિક્કા મસાલાની રેસિપી. ઘરમાં રહેલી વસ્તુમાંથી સૌથી સહેલી રીતે બનતું આ શાક સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર છે. તો ધાબા સ્ટાઇલ ગ્રેવી અને પરોઠાને નાન સાથે ખાવાની મજા આવે તેવા પનીર ટિક્કા મસાલાની રેસિપી શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. એકદમ ધાબા સ્ટાઇલ પનીર ટિક્કા બનાવવા માટે મેં અહીંયા 3/4 કપ જેટલા દહીંને કપડામાં બાંધી અને 1/2 કલાક માટે રાખી દીધેલું હતું, જેથી દહીંનું બધું જ પાણી નીકળી જાય. તેને એડ કરી દઈએ. પનીર ટિક્કાના મેરિનેશન બનાવતી વખતે આ રીતના ઘટ્ટ દહીંનો ઉપયોગ કરશું તો મેરિનેશન એકદમ સારી રીતે પનીર સાથે સ્ટીક થઈ જશે. તો હવે ફટાફટ દહીંમાં મસાલા કરી લઈએ. તો તેમાં સૌથી પહેલાં 1/2 ચમચી આદુની પેસ્ટ, 1/2 ચમચી લસણની પેસ્ટ, 1/2 ચમચી લાલ મરચું પાવડર, અહીંયા મેં કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે, સાથે 1/2 ચમચી ગરમ મસાલા પાવડર, 1/4 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ લીધેલો છે. આ છે આપણો મેઇન ઇન્ગ્રીડિયન્ટ. દહીંમાં 1 મોટી ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ એડ કરવાથી આપણું મેરિનેશન પનીર સાથે એકદમ સરસ રીતે સ્ટીક થઈ જશે. તેને એડ કરીને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે મેં અહીંયા 1 કપ અને વજનમાં 200 ગ્રામ જેટલા પનીરના આ રીતના મોટા ટુકડા લીધેલા છે. તો ઘરે પનીર કેવી રીતે બનાવવું તેના વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેને એડ કરી દઈએ. સાથે 1/2 કપ જેટલી ડુંગળીના પીસ અને 1/2 કપ જેટલા ગ્રીન કેપ્સિકમના પીસને એડ કરી દઈએ. હવે ચમચીની મદદથી દહીંના મિક્સરને આ રીતના ઉપર નીચે કરતા જઈને પનીર અને વેજીટેબલ સાથે સારી રીતે કોટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેરિનેશન એટલે કે દહીંનું મિક્સર પનીર અને વેજીટેબલ સાથે એકદમ સારી રીતે કોટ થઈ ગયું છે. તો હવે ઢાંકણ ઢાંકી પનીર અને વેજીટેબલ્સને રેફ્રિજરેટરમાં 1 કલાક માટે રેસ્ટ આપી દઈએ, જેથી મેરિનેશન પનીર સાથે એકદમ સારી રીતે સ્ટીક થઈને તેની ફ્લેવર તેમાં આવી જાય. તો 1 કલાક પછી પનીર અને વેજીટેબલ્સને રેફ્રિજરેટરમાંથી કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે દહીંનું મિશ્રણ એટલે કે આપણું મેરિનેશન પનીર સાથે એકદમ સારી રીતે સ્ટીક થઈ ગયું છે. તો હવે ફટાફટ પનીરને રોસ્ટ કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. હવે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે મેરિનેશન કરેલા આપણા પનીર અને વેજીટેબલ્સના પીસને આ રીતના થોડા અંતરે રોસ્ટ કરવા માટે પેનમાં ગોઠવી દઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રોસ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. જો આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું તો આપણું મેરિનેશન પનીર સાથે બળી જશે. તો હવે થોડી વારના અંતરે પનીર અને વેજીટેબલ્સના પીસને ઉપર નીચે કરતા જઈને આપણે તેને બધી જ બાજુથી એકદમ સારી રીતે રોસ્ટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે પનીરના પીસ મેરિનેશન સાથે બધી જ બાજુથી એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે અને તેની ઉપર આ રીતનું ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે આપણે વધુ પડતા પનીરના પીસને રોસ્ટ નથી કરવાના, નહીં તો તે ચવળ થઈ જશે. તો આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટિક્કા તૈયાર થઈ ગયું છે. તો હવે ફટાફટ પનીર ટિક્કા મસાલાની ગ્રેવી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. હવે તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે મેં સૂકા મસાલામાં 1 ચમચી જીરું, 1 તમાલપત્ર, 4 લવિંગ, 1 તજનો ટુકડો, 2 એલચી અને 1 સૂકું લાલ મરચું લીધેલું છે. તેને તેલમાં એડ કરીને રોસ્ટ કરી લઈએ. સૂકા ડ્રાય મસાલાને તેલમાં રોસ્ટ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર ગ્રેવીમાં આવે છે. તો આપણું જીરું સારી રીતે કકડી ગયું છે. હવે 1/2 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ અને મેં અહીંયા 3 ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે, તેને એડ કરીને સૌતે કરી લઈએ.
તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થવાની સાથે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, મીન્સ આપણી ડુંગળી સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને મસાલામાં 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર. કશ્મીરી લાલ મરચા પાવડરનો ઉપયોગ કરવાથી ગ્રેવીનો કલર એકદમ સરસ આવે છે. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. મસાલાને ધીમા ગેસ ઉપર આ રીતે તેલમાં રોસ્ટ કરવાથી ગ્રેવીમાં તેનો કલર એકદમ સરસ આવે છે. તો તમે જોઈ શકો છો કે મસાલા સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. હવે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના ટમેટાને ખમણીની મદદથી ખમણી અને આ રીતના રફલી ચોપ કરી લીધેલા છે. તમે ટમેટાની મિક્સર જારમાં ગ્રેવી પણ બનાવી શકો છો. તેને એડ કરીને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગયા પછી ઢાંકણ ઢાંકી અને ટમેટાની ગ્રેવીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે ટમેટાની ગ્રેવીની સાઇડ્સમાંથી આ રીતના તેલ છૂટું પડવા લાગ્યું છે, મીન્સ આપણી ટમેટાની ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે ગ્રેવીને એકદમ રીચ અને ક્રીમી ટેક્સચર દેવા માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું ઘાટું દહીં લીધેલું છે. તેને ગ્રેવીમાં એડ કરીને મિક્સ કરી લઈએ. દહીં એડ કર્યા પછી આપણે ગ્રેવીને સતત હલાવવાની છે જેથી દહીં સારી રીતે કૂક થઈ જાય અને જરા પણ ફાટે નહીં. તો તમે જોઈ શકો છો કે દહીં ગ્રેવી સાથે સારી રીતે કૂક થઈ અને તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે ગ્રેવીની કન્સિસ્ટન્સી પરફેક્ટ કરવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી લીધેલું છે, તેને એડ કરી દઈએ અને ગ્રેવીમાં એક બોઇલ આવવા દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાં એક બોઇલ આવી ગયો છે. તો હવે આપણા પનીર ટીકાના પનીર અને વેજીટેબલ્સને ગ્રેવીમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અને સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. તો હવે ઢાંકણ ઢાંકીને આપણા પનીર ટીકા મસાલાને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ જેથી ગ્રેવીની બધી જ ફ્લેવર પનીર સાથે એડ થઈ જાય. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ધાબા સ્ટાઇલ ગ્રેવી સાથે પનીર ટીકા મસાલાનું શાક તૈયાર થયું છે. સ્વાદમાં તો આ શાક સુપર ટેસ્ટી છે. હવે તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો ખૂબ જ સહેલી રીતથી એકદમ ધાબા સ્ટાઇલ બનેલા પનીર ટીકા મસાલાને સર્વ કરી લઈએ. તો એકદમ ધાબા સ્ટાઇલ ગ્રેવી અને સ્વાદ સાથે બનેલા પનીર ટીકા મસાલાની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.